પ્રોગ્રામ ડાયરેક્ટ ને આપણે આવી ગયા છીએ જીવન સુધાર કામ કે તો ગૌશાળાની મુલાકાત છે ત્યાં બાપુ ગાઉને શું ખવડાવે છે ગાઉ શું કેવી રીતે દેખરેખ રાખે છે તે આપણે જાણીશું આ બ્લોગમાં અમારી ચેનલને મને દેખશું આપણે ખાસ આ વાંકડા માટે આવ્યા છીએ કે આ સુવર્ણ જે બાપુ જે ગાવું છે એ જાણવા માટે પાકડી ગાઉ નો વાડો જેમાં અત્યારે તુલણી ગાઉ પણ ખીણ ખાવા માટે બહાર માહિતી દેશું તો અંત સુધી તમે આ વિડીયોમાં જોડાયા રહેજો. હજી આ જો પકડીયા વાડામાં માહિતી કરવાનું બાકી છે. આ છે ભૂત બાપાનો વડલો. જય આપણને. જો મિત્રો આ છે કાંગેરી ગૌશાળામાં જ્યારે સુવર્ણ ગાયને પેલું જે વાછડું આવ્યું હતું ને એની વાસળી રહી અને ઈ પણ સેમ ટુ સેમ એની માં ઉપર ઉતરી છે. લાલ એને પણ સિંગડા લાલ છે, ખજિયા લાલ, કુકડા લાલ, આખી લાલ સુવર્ણ કપિલા અહીંયા ઓછામાં ઓછા 10 થી 15 હશે. ઈ પણ શિંગડે નાકોરું આખી પ્રોપર લાલ જ છે. વાછડા ઉપર રાખ્યા છે
નામ કેનું ગાય? બાપુ તરફથી આગા 12 મહિના આપણો તો આ ધાબે જ હોય, અષાઢી બીજ નો મેળો હોય એવું કઈ હોય તો આ ગાય ને છોડે તો સીધી મંદિરે જાય. મેળે ઉતરી જાય ને ચડી જાય. જગ્યાના મહંત
પૂજ્ય સીતારામ બાપુ. તમે બાળકોના જોઈ રહ્યા છો જે બાપુના આશીર્વાદથી જે પણ જે સંતાન પ્રાપ્તિ થઈ છે તેઓ પણ અહીંયા ફોટાનો ચડાવે છે અને સાકર ચડાવે છે. આ છે જેવો નગાર. હજી પણ સત્તાધારમાં આ જૂની પદ્ધતિની આરતી થાય છે. આપણે દર્શન ઓરડો છે.